હેલો ગાઈસ, હું યુકેથી તમારો ગાંડો ગુજરાતી ફાઇનલી એક નવો વ્લોગ લઈને આવી ચૂક્યો છું. અને હું મારી જૂની યુનિવર્સિટીમાં છું, એટલે કે DMUમાં છું, એટલે કે ડિમોન્ટફોર્ડ યુનિવર્સિટીમાં છું, જે લેસ્ટરમાં લોકેટેડ છે. અને હું અહીંયાની યુનિવર્સિટીની ફેસિલિટીઝ શું છે, અને ઘણા લોકોના મેસેજ હોય છે કે તમે કેવી રીતે ગયા, યુનિવર્સિટીની ફેસિલિટીઝ શું હોય છે, ત્યાંનું કેમ્પસ કેવું હોય છે, તો આજે હું ટ્રાય કરીશ કે તમને બતાવું. પાછળ દેખાય છે વિજય પટેલ બિલ્ડિંગ. અહીંયા આર્ટ્સ રિલેટેડ, ડિઝાઇન રિલેટેડ જેટલા પણ લોકોના કોર્સ હોય છે એ લોકોની મેઇન બિલ્ડિંગ આ કહેવાય છે. અને સામે દેખાય છે વિજય પટેલ બાલ્કની છે, અને પાછળ મારી ભાઈ શું બેઠી છે. વિજય પટેલ બાલ્કની છે, ત્યાં આગળ સારું એવું એટમોસ્ફિયર હોય છે. જ્યારે પણ યુનિવર્સિટી ઓપન હતી ત્યારે અમે આ બિલ્ડિંગ ઉપર જતા, શાંતિથી ત્યાં બેસતા, અને રિલેક્સમેન્ટ જેવું હતું. અને આર્ટ્સ રિલેટેડ કોર્સ માટેની સૌથી બેસ્ટ બિલ્ડિંગ છે. અત્યારે યુનિવર્સિટી બંધ છે એટલે હું અંદર તો નહીં જઈ શકું, પણ ધીસ ઇઝ ધ બેસ્ટ બિલ્ડિંગ ઇન અવર યુનિવર્સિટી. બીજી બિલ્ડિંગ તરફ જઈ રહ્યો છું, જેનું નામ છે ક્વીન્સ બિલ્ડિંગ. એ મિકેનિકલ રિલેટેડ કે કોઈ પણ એન્જિનિયર રિલેટેડની મેઇન બિલ્ડિંગ હતી. મારી પણ આ મેઇન બિલ્ડિંગ હતી કે જ્યાં આગળ મારા સૌથી વધારે લેક્ચર્સ અટેન્ડ કરાતા હતા. પાછળ છે ક્વીન્સ બિલ્ડિંગ, અહીંયા પણ અત્યારે લોક છે કેમ કે હજુ યુનિવર્સિટીઝ ઓપન નથી થઈ. તો આ મિકેનિકલ રિલેટેડ કે કોઈ પણ એન્જિનિયર રિલેટેડની બેસ્ટ બિલ્ડિંગ છે, અને અહીંયા બેસ્ટ એડવાન્સ ટેકનોલોજીસના મશીનરીઝ ને બધું જ આ બિલ્ડિંગમાં અવેલેબલ છે. તો મેક શ્યોર જે લોકોને મિકેનિકલ રિલેટેડ કોર્સ હોય તો પણ તમે આ યુનિવર્સિટી લઈ શકો છો. અને અહીંયા પ્રોફેસર્સ બહુ ફ્રેન્ડલી હોય છે. મેં પર્સનલ એક્સપિરિયન્સ, અહીંયા પ્રોફેસર્સ તમને A to Z વસ્તુ માટે સપોર્ટ કરતા હોય છે કે તમારે કોઈ પણ લાઈક મિકેનિકલ ડિવાઇસ યુઝ કરવું હોય કે તમારે ઘરે લઈ જવું હોય તો એ લોકો બધું પ્રોવાઈડ કરે છે. સો ઇઝ અ બેસ્ટ બિલ્ડિંગ મારા માટે. અને મારી ખુદની આ બિલ્ડિંગ હતી, મેં સૌથી ઓછા લેક્ચર્સ ભર્યા છે, બટ મને મજા આવી ગઈ હતી. અહીંયા નાઇસ એક્સપિરિયન્સ ઇન ધીસ બિલ્ડિંગ. ક્વીન્સ બિલ્ડિંગ છે, આપે છોડીને એના જ કોર્નરમાં 24/7 DMUની લાઇબ્રેરી છે. તો એ લાઇબ્રેરીમાં કઈ કઈ ફેસિલિટીઝ છે હું તમને બતાવી તો નહીં શકું કેમ કે આપણી પાસે મારું આઈ કાર્ડ નથી. તો હું તમને એમાં શું ફેસિલિટીઝ હોય છે એ તમને જરૂરથી જણાવીશ. તો જે પાછળ છે એ લાઇબ્રેરી છે, 24/7 છે. અહીંયા તમારી પાસે જો લેપટોપ ના હોય તો તમે અહીંયાથી બોરો કરી શકો છો, બુક્સ બોરો કરી શકો છો. અને જો તમારું ગ્રુપ ડિસ્કશન કે કોઈ પણ જાતનું ગ્રુપની અંદર પ્રેઝન્ટેશન હોય તો તમે અહીંયા બનાવી શકો છો. અને તમને અહીંયા એ લોકો એક પ્રાઇવેટ રૂમની ફેસિલિટીઝ પણ હોય છે, પણ એને તમારે એડવાન્સમાં બુક કરવાનો હોય છે. તો આવી ફેસિલિટીઝ આ 24/7 લાઇબ્રેરીઝમાં તમને બધી રીતે પ્રોવાઈડ કરે છે. અને ઇઝ લાઈક વેરી ગુડ સિટિંગ એરિયા છે અંદર, અને અંદર કેન્ટીનથી માંડી બધું છે, કેફેટેરિયા છે. તો તમે આરામથી ત્યાં બેસી શકો છો કે તમારે પાણી પીવું હોય, બધી ફેસિલિટી અંદર છે. લાઇબ્રેરીની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ છે કેન્ટીન. કેન્ટીનનું નામ છે ફૂડ વિલેજ, કે તમે અહીંયા એન્જોયમેન્ટ કરી શકો છો, ચીલ આઉટ કરી શકો છો. લેક્ચર પતાવ્યા પછી અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા આવતા, ચીલ આઉટ કરતા. અમે વિચારતા કે હવે ક્યાં જઈએ, કે હવે લેક્ચર્સ, બીજો લેક્ચર છે, શું મસ્તી કરીએ, એ અહીંયા આગળ અમારો પ્લાન ડિસાઇડ થતો. અને 200-300 માણસોનું અહીંયા સીટિંગ છે, તમને A to Z ખાવાનું અહીંયા મળી રહે છે, કોફીથી બધું જ. અને અંદર ટોયલેટની સુવિધા પણ છે. તો આ બેસ્ટ કેન્ટીન મારી લાઈફમાં જોયું છે. એટલે કેન્ટીન એરિયાની છોડીને એની એક્ઝેક્ટ ક્રોસમાં અમારા એન્જિનિયરિંગનું એડમિન ડિપાર્ટમેન્ટ, પ્લસ અમારો જે કોર્સ હતો એન્જિનિયરિંગ મેનેજમેન્ટનું મેઇન ઓફિસ, અને ઘણા બધા મોડ્યુલ્સની મેઇન ઓફિસ ગેટવે હાઉસમાં છે. અહીંયા તમારા એન્જિનિયરિંગ રિલેટેડ કોર્સ હોય તમારે એડમિનમાં આવીને તમારું આઈ કાર્ડ લેવાનું હોય છે. પ્લસ જો તમારું BRP કાર્ડ, એટલે કે બાયોમેટ્રિક કાર્ડ, તમારા વિઝા આવ્યા પછી એક બાયોમેટ્રિક કાર્ડ જનરેટ થાય છે, એ પણ અહીંયાથી કલેક્ટ કરવાનું હોય છે. તો મેક શ્યોર કે તમારું એડમિશન DMUમાં થાય છે, તો મેક શ્યોર ગેટવે હાઉસમાં આવો અને ત્યાંથી તમારું BRP કાર્ડ, એડમિશન રજિસ્ટર અને આઈ કાર્ડ અહીંયાથી તમને બધું મળશે. અને અમુક લેક્ચર્સ પણ અહીંયા હશે, તો કન્ફ્યુઝ નહીં થતા કે ગેટવે હાઉસ શું છે. સો સી યુ ઓન ધ નેક્સ્ટ બિલ્ડિંગ. ગેટવે બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં સ્ટુડન્ટ યુનિયન છે. ત્યાં આગળ જો તમને કોઈ પણ રિલેટેડ, કોઈ પણ સ્ટુડન્ટ સપોર્ટ, કે તમને કોઈ પણ ડાઉટ છે, કે તમને કોઈ બિલ્ડિંગ્સ નથી મળતી, કે તમારા લેક્ચર્સ મિસ આઉટ થાય છે, તમે સ્ટુડન્ટ યુનિયન સપોર્ટ કરી શકો છો. પ્લસ અહીંયા ઇલેક્શન્સનું થાય છે, વોટિંગ્સ કરવું હોય છે, કે તમારો લાઈક કોઈ પણ કેન્ડિડેટ હોય છે તો તેને તમે વોટ આપી શકો છો. પ્લસ અહીંયા જ્યારે પણ કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય છે તો આ બિલ્ડિંગમાં જ થાય છે. તો મેક શ્યોર જ્યારે કેમ્પસ ઇન્ટરવ્યૂઝ હોય તો તમે સ્ટુડન્ટ યુનિયન ગ્રુપમાં આવો. તમારા સ્ટુડન્ટ રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય તો પહેલાં સ્ટુડન્ટ યુનિયનના લીડર્સને મળો, અને એ લોકોને તમે મેલ કે ફોન કરીને પણ જણાવી શકો છો. અને તમારા વિઝા રિલેટેડ પણ કોઈ ક્વેરી હોય તો સ્ટુડન્ટ યુનિયન બહુ સારી રીતે સપોર્ટ કરે છે, મને પણ સપોર્ટ કર્યો છે, પર્સનલ એક્સપિરિયન્સ છે. સો સી યુ ઇન નેક્સ્ટ બિલ્ડિંગ.
હું નેક્સ્ટ બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળનું જ્યારે બોર્ડ જોયું એ છે ઇવેન્ટ રિલેટેડ. જેવી રીતે આપણા કોલેજોમાં ઇવેન્ટ્સ થતા હોય છે, જેવી રીતે અહીંયા પણ યુનિવર્સિટીમાં ઇવેન્ટ્સ થતા હોય છે. તો આનું ઇવેન્ટનું નામ છે કે DMU ગ્લોબલ. આ લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ પણ કરાવે છે અને અંદર નેશનલી પણ ટ્રાવેલમાં તમને લઈ જાય છે, લાઈક કોઈ કંપનીઝમાં લઈ જશે, અધરવાઇઝ કોઈ વોલન્ટરીઝ માટે લઈ જશે. તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સમાં મેં ન્યુયોર્ક અને જર્મનીનું સાંભળ્યું હતું. એ લોકો અમુક ચાર્જ કરે છે અને અમુક પૈસા યુનિવર્સિટી પ્રોવાઈડ કરે છે, અને નેશનલી ટ્રાવેલ્સમાં પણ એવું જ હોય છે. તો હું અહીંયા ખાલી લીડ્સ આગળ રોલ્સ રોયલની કંપની છે ત્યાંની એક ઇવેન્ટ્સમાં ગયો હતો. બીજું ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં ગયો નથી, બટ જો તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનો અહીંયા મોકો મળે તો આ ઇવેન્ટ્સમાંથી તમે જઈ શકો છો. તો મેક શ્યોર કે DMU તમને પ્રોવાઈડ ન્યુયોર્ક સુધીની કરે છે, મેં કોઈ બીજી યુનિવર્સિટીનું સાંભળ્યું નથી. તો મેક શ્યોર કે અહીંયા આવો તો ઇવેન્ટમાં પાર્ટિસિપેટ જરૂર કરજો. તો સી યુ ઇન ધ નેક્સ્ટ બિલ્ડિંગ. ફાઇનલી આ લાસ્ટ બિલ્ડિંગ હું તમને ડિસ્ક્રાઇબ કરવા જઈ રહ્યો છું. આ બિલ્ડિંગનું નામ છે લો અને બિઝનેસ રિલેટેડ, જેનો પણ કોર્સ હોય એના માટેની બિલ્ડિંગ છે. બિલ્ડિંગનું નામ પણ છે લો અને બિઝનેસ. સો અહીંયા મારો એક જ લેક્ચર થતો હતો પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિલેટેડનો. અને આ બિલ્ડિંગમાં લાઈક મેસિવ ક્લાસરૂમ હોય છે, 100 થી 200 લોકો આરામથી બેસી શકે એટલા મોટા હોલ જેવા ક્લાસરૂમ હોય છે. અને આ બિલ્ડિંગ્સમાં જે લોકોનો લો અને બિઝનેસ રિલેટેડનો કોર્સ હોય તો એ લોકોનું અટેન્ડન્સથી માંડી આઈ કાર્ડ BIB બધું અહીંયાથી કલેક્શન થાય છે. તો મેક શ્યોર જે લોકોનો લો અને MBAનો કોર્સ હોય અને બિઝનેસ રિલેટેડનો કોર્સ હોય તો મેક શ્યોર આ બિલ્ડિંગમાં આવે. અને DMUના એન્ટ્રન્સમાં જ છે, ત્યાં લખેલું છે કે વેલકમ ઇન DMU. સો લોગ ગમ્યો હોય તો લોગને લાઈક કરજો, શેર કરજો. અને તમને લાસ્ટમાં ઇન્ફોર્મેશન આપીશ કે હું કોના થ્રુ અને કેવી રીતે આવ્યો છું. મેક શ્યોર વિડીયોમાં હું એ DMU યુનિવર્સિટી તમને બતાવી અને હું કોણા થ્રુ આવ્યો. હું આ વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હું તમને લાસ્ટમાં જણાવીશ. તો હું 2018માં સપ્ટેમ્બર ઇન્ટેકમાં કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્સી ઓલ્ડ પાલરા રોડ અમોલ પ્લાઝમામાં લોકેટેડ છે. સો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એનું એડ્રેસ તો લખી દઈશ, બટ એ ટીમ વિશે કહું તો પિંગલ સર અને એમની ટીમે મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો હતો. એડમિશનથી માંડી, ફંડિંગથી માંડી, મારા ઇન્ટરવ્યૂના પ્રિપરેશનથી માંડી, યુનિવર્સિટી ઇન્ટરવ્યૂ કે એમ્બસીની ઇન્ટરવ્યૂ હોય, મને બધી જ રીતે બધા સર લાઈક ચિરાગ સર, પિંકલ સર, સ્નેહા મેમ, JD સર, બધા લોકોએ મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો હતો. અને UK આવ્યા પછી પણ મારે નેક્સ્ટ એડમિશનનું એક્સટેન્શન કરવાનું હતું ત્યારે UKના શ્રુતિ મેમ અને પિંકલ સર અને ઘણા બધા મેડમ્સ અને ઘણા બધા સર મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો છે. તો મેક શ્યોર કે તમારે UK આવવું હોય તો એમનું હું ડિસ્ક્રિપ્શનમાં એમનું એડ્રેસ, એમનો મોબાઈલ નંબર નાખી દઈશ. તો મેક શ્યોર તમારે આવવું હોય તો એમને કોન્ટેક્ટ કરો. અને વડોદરામાં રહેતા હોય અને વડોદરાની નજીકમાં રહેતા હોય, UK આવવાની ઈચ્છા હોય તો મેક શ્યોર તમે આવજો. અને હવે UK PSW એટલે કે ગ્રેજ્યુએશન પત્યા પછી 2 વર્ષના વિઝા પણ પ્રોવાઈડ કરે છે, તો બહુ મસ્ત ચાન્સ છે. હમણાંથી જ મુલાકાત લો અને UK આવો અને મજા કરો. અને લેસ્ટર આવતા હોય તો ડેફિનેટલી મને કોન્ટેક્ટ કરજો.